હેલો ફ્રેન્ડ્સ તૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે ખીચડી એટલે સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે તો આજે આપણે અલગ અલગ સ્વાદવાળી વઘારેલી મસાલા ખીચડી બનાવીશું પણ આજની આ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને બાજુમાં આપેલ બે લાયકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે બનાવીશું જલારામની ખીચડી જેના માટે અહીં મેં અડધી વાટકી જેટલા કણકી ચોખા લીધેલા છે તેની અંદર બે ટેબલ સ્પૂન મગની ફોતરાવાળી દાળ બે ટેબલ સ્પૂન મગની મોગર દાળ અને બે ટેબલ સ્પૂન જેટલી તુવેર દાળ લઈ લઈશું એટલે અડધી વાટકી ચોખાની સામે આપણે અડધી વાટકી જેટલી મિક્સ દાળ લીધેલી છે અને દરેક દાળનું પ્રમાણ સરખું રાખવાનું છે તો હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈએ અને બેથી ત્રણ વખત ખીચડીને પાણીથી ધોઈ લઈશું તો અહીં મેં ખીચડીને પાણીથી ધોઈ લીધી છે હવે આપણે આને એક કુકરમાં નાખી દઈએ અને તેની સાથે આપણે પાણી ઉમેરવાનું છે જે વાટકીના માપથી આપણે ખીચડી લીધી તે જ વાટકીના માપથી ચાર વાટકી પાણી નાખીશું એટલે કે આપણે ચાર ગણું પાણી આની અંદર લેવાનું છે અને હવે આની અંદર આપણે થોડાક શાકભાજી ઉમેરી દઈએ જેમાં અહીં મેં ઝીણા સુધારેલા રીંગણા બટેટા દૂધી અને ગાજર લીધેલા છે બધું જ આશરે મેં અડધી વાટકી જેટલું લીધેલું છે તમે શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને હવે આની અંદર ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે જ એક ચમચી જેટલું ઘી નાખી અને ઢાંકણું બંધ કરીને આને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ વગાડી લઈએ કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું તેની સાથે એક સુકુ લાલ મરચું એક તમાલપત્ર બે તજના ટુકડા બે લવિંગ અને પાંચથી છ કાળા મરી નાખી દઈએ અને તેની સાથે આઠથી દસ લીમડાના પાન નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જેથી વઘાર બળી ન જાય અને હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લઈ લઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને સિંગદાણા સાધારણ સંતળાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ તો જો સિંગદાણા સરસ સંતળાઈ ગયા છે તો હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું આદુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને તેને પણ તેલમાં સાધારણ આપણે સાંતળી લઈએ હવે આની અંદર આપણે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું હિંગ નાખવાથી દાળ પચવામાં સરળતા રહે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે જલારામ ખીચડીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એવું લીલું નારિયલ આની અંદર નાખી દઈશું મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલું લીલું નારિયલ ખમણીને લઈ લીધું છે આમાં તમારે સૂકું કોપરું નહીં નાખવાનું લીલા નારિયેલના કારણે ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આને પણ સાધારણ સાંતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે સાધારણ સંતળાયા પછી આની અંદર આપણે ઝીણા સુધારેલા ટમેટા નાખી દઈએ અડધી વાટકી જેટલા મેં અહીં ટમેટા લીધેલા છે અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ જેથી આપણા ટમેટા જલ્દીથી ચડી જાય આપણે ખીચડીમાં મીઠું નાખેલું જ છે એટલે ખાલી ગ્રેવી પૂરતું જ આપણે મીઠું ઉમેરીશું અને આને બરાબર મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરીને ટમેટા ચડે ત્યાં સુધી આને થવા દઈશું અને ત્યાં સુધી આપણે કૂકર ચેક કરી લઈએ આપણા કૂકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે અને એકદમ સરસ ખીચડી અને શાક આપણા ચડી ગયા છે આવી જ કન્સિસ્ટન્સી આની હોવી જોઈએ ખીચડીનો દાણો આખો એકરસ થઈ જવો જોઈએ અલગ ન દેખાવો જોઈએ તો આપણી ખીચડી તૈયાર છે હવે આપણે ટમેટા ચેક કરી લઈએ આપણા ટમેટા પણ સરસ ચડી ગયા છે આપણે ચમચાથી આને દબાવીએ તો સરસ તે મેશ થઈ જાય છે તો હવે આની અંદર આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને મસાલા કરી લઈએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી શેકેલું જીરું પાવડર અને પોણી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને આ મસાલાને પણ મિક્સ કરીને સહેજ સાંતળી લઈએ મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની મસાલાને બરાબર સાંતળ્યા પછી હવે આની અંદર આપણે બે વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું એટલે ટોટલ આપણે છ વાટકી જેટલું પાણી આની અંદર લેવાનું છે કેમ કે જલારામની ખીચડી છે તેની કન્સિસ્ટન્સી એકદમ ઢીલી હોય છે તો આને બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ ફૂલ કરીને પાણીમાં એક ઊભરો આવે ત્યાં સુધી થવા દઈએ તો જો આપણું પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આની અંદર તૈયાર કરેલી ખીચડી ઉમેરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું આ ખીચડીમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ નથી થતો છતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે ખીચડીને એકાદ મિનિટ માટે સીજાવવા દઈએ જો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચડી તૈયાર છે તો હવે ઉપરથી પાકઅપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ આની કન્સિસ્ટન્સી આપણે ઢીલી જ રાખવાની છે તો જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી આપણી ટેસ્ટી એવી જલારામની વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે જો તમે આવી રીતના ખીચડી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો હવે ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ આ ખીચડી એમનામ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખીચડી સૌ કર્યા પછી ઉપરથી આપણે એક ચમચી જેટલું ઘી નાખી દઈશું કેમકે ઘી વગર તો ખીચડી જ છે અને તેની સાથે ટેસ્ટી એવી ખાટી મીઠી કઢી સવ કરી દઈએ જેની રેસીપી મેં હમણાં જ તમારી સાથે શેર કરેલી છે તો તૈયાર છે આપણી જલારામની ખીચડી હવે નેક્સ્ટ આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલી ખીચડી જેના માટે અહીં મેં એક વાટકી જેટલી ખીચડી લઈ લીધી છે જેમાં અડધી વાટકી ચોખા અને અડધી વાટકી મિક્સ દાળ લીધેલી છે દાળમાં પા વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ અને પા વાટકી મગની મોગર દાળ લીધેલી છે એટલે બંને દાળનું પ્રમાણ સરખું અને દાળ અને ચોખાનું પ્રમાણ પણ સરખું રાખવાનું છે હવે ખીચડીને મેં અહીં બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લીધી છે અને હવે આની અંદર આપણે ચાર ગણું પાણી ઉમેરી દઈએ એટલે જે વાટકીના માપથી આપણે ખીચડી લીધી હતી તે જ વાટકીના માપથી ચાર વાટકી જેટલું પાણી આની અંદર નાખી દઈશું અને હવે આની અંદર ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સાથે જ પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું બાફવામાં હિંગ નાખવાથી ખીચડીનો ટેસ્ટ સરસ આવે છે અને તેની સાથે બે ટીસ્પૂન જેટલું ઘી નાખી દઈએ અને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આની ત્રણથી ચાર વિસલ વગાડી લઈએ કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈશું જેના માટે અહીં મેં એક કડાઈ લઈ લીધી છે તેની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું આમાં આપણે ઘીનો ઉપયોગ નથી કરવાનો અને હવે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ કકડી જાય ત્યારબાદ આની અંદર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ આપણે ખીચડી બાફવામાં પણ હિંગ નાખીએ છીએ અને વઘારમાં પણ હિંગ ઉમેરવાની છે તેની સાથે બે લાલ મરચાં અને આઠથી દસ લીમડાના પાન નાખી દઈશું અને હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સુધારેલું લસણ નાખી દઈએ આમાં લસણની કટકી કરીને જ લેવાનું છે લસણ ખાંડીને નથી લેવાનું કટકી કરેલા લસણનો ટેસ્ટ અલગ આવે છે તેની સાથે એક ટેબલસ્પૂન જેટલા કટકી કરેલા આદુ અને મરચાં નાખી દઈશું આદુ મરચાંને પણ કટકીમાં જ લેવાના છે આપણે ખાંડીને લઈએ અને આવી રીતના કટકી કરીને વઘારમાં નાખીએ બંનેમાં ટેસ્ટમાં ખૂબ જ ફરક આવતો હોય છે તો આ બંનેને આપણે સહેજ સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને આદુની સરસ ફ્લેવર બેસી જાય સરસ સાંતળાયા પછી હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ડુંગળીને આપણે સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી ચડવા દેવાની છે ડુંગળીનો કલર આપણે બહુ વધારે ચેન્જ નથી કરવાનો તો જો આપણી ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે બહુ બદામી કલરની ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું અને હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલા ઝીણા સુધારેલા ટમેટા નાખી દઈએ અને આને બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણા ટમેટા જલ્દીથી ચડી જાય તેના માટે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે ખીચડીમાં મીઠું નાખેલું છે એટલે ખાલી ગ્રેવીના પૂરતું જ આપણે મીઠું એડ કરીશું તો સ્લો ફ્લેમ પર ટમેટાને ચડવા દઈએ અને ત્યાં સુધી આપણે કૂકરને ચેક કરી લઈએ આપણા કુકરમાં ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ પરફેક્ટ ચડી ગઈ છે આની કન્સિસ્ટન્સી આટલી જ હોવી જોઈએ બહુ ઘાટી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં તો હવે કૂકરને આપણે સાઈડમાં મૂકી દઈએ અને ટમેટા ચેક કરી લઈએ આપણે ટમેટાને મેશ કરીને જોઈ લઈશું આપણે ટમેટા એકદમ સરસ ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આની અંદર આપણે મસાલા કરી લઈએ આપણે બે ચમચી જેટલો આની અંદર સાંભાર મસાલો નાખવાનો છે તમે ખીચડીમાં ક્યારે સાંભળ મસાલો નહીં નાખ્યો હોય તો એક વખત નાખીને ટ્રાય કરજો ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેની સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું અને આ બંનેને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે અડધા કપ જેટલું અથવા તો અડધી વાટકી જેટલું પાણી નાખી દઈશું કેમ કે ખીચડીની કન્સિસ્ટન્સી આપણે ઢીલી જ રાખવાની છે તો બરાબર મિક્સ કર્યા પછી પાણી સહેજ ઉકળવા લાગે ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દઈશું જેથી ટેસ્ટ સરસ આવે તો જો આ પાણી સરસ ઉકળવા લાગ્યું છે હવે આની અંદર આપણે તૈયાર કરેલી ખીચડી ઉમેરી દઈએ અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘણી વખત આપને એવું થતું હોય કે આપણે કાઠિયાવાડી ઢાબામાં જે મસાલા ખીચડી ખાઈએ છીએ ઘરે ગમે એટલી ટ્રાય કરીએ તો એવો ટેસ્ટ નથી જ આવતો તો તેનું કારણ છે સાંભર મસાલા પાવડર તો જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે સ્લો ફ્લેમ પર ખીચડીને થોડીકવાર માટે સીજાવા દઈશું તો જો આપણી ખીચડી એકદમ સરસ સીજાઈ ગઈ છે ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખીને અને હલાવીને મિક્સ કરી લઈએ તો પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળી અને એકદમ ટેસ્ટી એવી આપણી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં આટલી પાતળી આપણી ખીચડી હોવી જોઈએ આટલી ઢીલી રાખવાની છે તો ગરમાગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ આ ખીચડી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે આની સાથે બીજું કંઈ જ જરૂર નહીં પડે ઉપરથી આપણે થોડું ઘી નાખી દઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલી ખીચડી હવે નેક્સ્ટ આપણે બનાવીશું ગિરનારની પ્રખ્યાત ગિરનારી ખીચડી જેના માટે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ બે ટેબલ સ્પૂન જેટલી તુવેર દાળ બે ટેબલ સ્પૂન જેટલી મગની ફોતરાવાળી દાળ બે ટેબલ સ્પૂન મગની મોગર દાળ અથવા તો પીળી દાળ અને બે ટેબલ સ્પૂન જેટલી ફોતરાવાળી મસૂરની દાળ લીધેલી છે તમે ફોતરા વગરની દાળ આવે તે પણ લઈ શકો છો અને તેની સાથે પોણો કપ અથવા તો થ્રી ફોર્થ કપ જેટલા કણકી ચોખા લઈ લીધા છે તમે ખીચડિયા ચોખા પણ લઈ શકો છો તો હવે આપણે આ બધાને મિક્સ કરી લઈએ આપણે દાળનું પ્રમાણ જોઈએ તો દાળ અને ચોખાનું પ્રમાણ સરખું જ છે બધી દાળ મિક્સ થઈને પોણી વાટકી જેટલી થાય છે એટલે આને તમે પાંચ દાળની ખીચડી પણ કહી શકો છો તો આ બધી દાળ આપણે આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આ ખીચડીમાં આપણે મસૂરની દાળ લીધેલી છે તેથી આનો ટેસ્ટ ઘણો અલગ આવશે તો હવે આપણે આને ધોઈ લઈએ તો અહીં મેં ખીચડીને થી ત્રણ પાણીથી ધોઈ લીધી છે અને હવે આની અંદર એક વાટકી જેટલું સાધારણ નવશેકું પાણી નાખીને આને આપણે થોડીકવાર માટે પલળવા દઈશું તેની સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા શીંગદાણા પણ નાખી દઈએ અને હવે આપણે કૂકર લઈ લઈએ કૂકરની અંદર આપણે પાછું ચાર વાટકી જેટલું પાણી લઈ લઈશું એટલે ટોટલ આપણે આની અંદર પાંચ વાટકી જેટલું પાણી લીધેલું છે પણ તમને જો ખીચડી વધારે ઢીલી જોઈતી હોય તો તમે છ વાટકી જેટલું પણ લઈ શકો છો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જે ખીચડી પલાળીને રાખી હતી તે પાણી સહિત જ આની અંદર એડ કરી દઈએ અને હવે આની અંદર થોડાક શાકભાજી ઉમેરી લઈશું જેમાં અહીં મેં વટાણા ઝીણા સુધારેલા રીંગણા ગાજર તુવેરના દાણા બટેટા અને દૂધી લીધેલા છે બધું જ આશરે મેં પાક કપ જેટલું લીધેલું છે પણ તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી વધારે ઓછું કરી શકો છો અને હવે આને એક વખત હલાવીને મિક્સ કરી લઈશું અને હવે કુકરના ઢાંકણામાં આપણે તેલ લગાડી લઈએ જ્યાંથી સીટી થાય છે એ ભાગ અને વાલનો ભાગ હોય ત્યાં બંને જગ્યાએ આપણે થોડુંક તેલનું ડ્રોપ્સ નાખી દઈએ અને સાઈડમાં રીંગમાં પણ તેલ લગાડી લઈશું આવી રીતના કરવાથી કુકર ગમે એટલું ભરેલું હશે તોય તેમાંથી ક્યારેય ઉભરાશે નહીં બહાર નહીં આવે આવી ઘણી અલગ અલગ ટિપ્સ મેં મારા ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝમાં શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે તો આની અંદર આપણે એક મોટી ચમચી જેટલું ઘી નાખી દઈશું અને હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ વગાડી લઈએ તે થાય છે ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી લઈશું જેના માટે ખાંડણીમાં આઠથી દસ લસણની કરી લઈ લઈશું તેની સાથે એક ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે આને ખાંડી લઈએ આવી રીતે તાજી ખાંડેલી લસણની ચટણીથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ ચટણીને આપણે ચમચીમાં લઈ લઈએ અને તેની સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જોઈ લઈએ જેમાં અહીં મેં અડધી વાટકી ઝીણી સુધારેલી ડુંગળી અડધી વાટકી ઝીણા સુધારેલા ટમેટા બે ઇંચ ખમણેલું આદુ બે તીખા લીલા મરચાં ઝીણા સુધારેલા એક તમાલપત્ર એક સુકુલાલ લાલ મરચું અને આઠથી દસ લીમડાના પાન લીધેલા છે તો હવે આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ જેના માટે અહીં મેં એક નાની કડાઈ લઈ લીધી છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લઈશું આમાં પણ આપણે ઘી નથી લેવાનું હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને હવે આની અંદર તમાલપત્ર સુકુલાલ મરચું અને લીમડો નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી વઘાર બળી ન જાય અને આપણે ખાંડેલી લસણની ચટણી હતી તે આની અંદર નાખી દઈએ અને આને તેલમાં બરાબર મિક્સ કરી લઈશું અને સાધારણ આને સાંતળી લઈશું જેથી લસણની કચાસ દૂર થઈ જાય આ ચટણી છે તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો વઘારનો ટેસ્ટ સારો નહીં આવે તો આ સરસ સંતળાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે આદુ અને મરચાં ઉમેરી દઈશું પહેલાં અને એને પણ સાધારણ સાંતળી લઈશું આદુ સંતળાવાથી તેનો ટેસ્ટ એન્હાન્સ થતો હોય છે એટલે આદુને પણ સાધારણ આપણે સાંતળી લઈશું અને ત્યારબાદ આની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈએ ડુંગળીને પણ હલાવીને બરાબર મિક્સ કરી લઈશું ડુંગળીને બરાબર મિક્સ કર્યા પછી જલ્દીથી ચડી જાય તેના માટે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આમાં પણ આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું નાખવાનું છે કેમ કે આપણે મીઠું નાખેલું છે તો થોડીક જ વારમાં આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે ટમેટા ઉમેરી દઈશું અને એને પણ હલાવીને મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે આપણે એને થવા દઈશું આની અંદર આપણે પાકપ જેટલું પાણી નાખી દઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી નાખીશું અને હવે ટમેટા ચડે ત્યાં સુધી એને થોડીક વાર માટે થવા દઈએ તો જો થોડીક જ વારમાં આપણા ટમેટા પણ એકદમ સરસ ચડી ગયા છે અને આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તમારે ખીચડીની કન્સિસ્ટન્સી વધારે પાતળી જોઈતી હોય તો તમે એની અંદર પાણી વધારે એડ કરી શકો છો અત્યારે આપણે મસાલા કરી લઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખીને બધાને બરાબર મિક્સ કરી લઈશું મને ગ્રેવી થોડીક ઘાટી લાગી રહી છે એટલે આની અંદર હું થોડુંક પાણી હજી એડ કરીશ તમે ઈચ્છો તો વધારે પણ એડ કરી શકો છો અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીકવાર માટે આને થવા દઈશું આપણે પાણી નાખ્યું એટલે પાણી સહેજ ઉકળે ત્યાં સુધી થવા દઈએ હવે આને નીચે લઈ લઈશું અને કૂકર લઈ લઈએ ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો કરી નાખવાની છે કૂકરને આપણે ખોલી લઈશું જો આપણી ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે બધી જ દાળ સરસ ચડી ગઈ છે તો એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ અને ઉપરથી પાકપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ નાખી દઈશું અને આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ તમારે કન્સિસ્ટન્સી વધારે પાતળી જોઈતી હોય તો તમે ગ્રેવીમાં બનાવી તેમાં પાણી થોડુંક વધારે એડ કરી શકો છો તો એકદમ પરફેક્ટ આપણી ગિરનારી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ આ ખીચડી ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કેમ કે શાકભાજી અને દાળથી ભરપૂર છે એટલે આની સાથે બીજું કંઈ જ ખાવાની જરૂર નથી પડતી મેં અહીં એની સાથે દહીં સર્વ કર્યું છે અત્યારે મેં તમારી સાથે ત્રણ મસાલા ખીચડીની રેસીપી શેર કરી છે અને બાકીની ત્રણ મસાલા ખીચડીની રેસીપી હું બીજા ભાગમાં શેર કરીશ તો આ ત્રણ ખીચડીમાંથી તમે કોઈ એક ખીચડી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ ત્રણેય ખીચડીમાંથી કઈ રેસીપી સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ